આ કોણ હશે? ઘરનું જ કોઈ હશે કે પછી કોઈ મહેમાન? ક્યાંક અમરની રાતો નહીં જોતી હોય ને? કે પછી કદાચ એની માડીની? શું કરું, જગાડું કોઈ પછી રહેવા દઉં? ના ના, ચાલ એને પૂછી જ લઉં છું. Excuse me. Hello. Madam. Hello. Excuse me. Hello. Oh, madam. Oh, madam. Hello. Excuse me. મેડમ, જવાબ નથી આપતી. હેલો, ઓ મેડમ. તમારી સાથે વાત કરું છું, તમને સંભળાય છે? હું કઈ બોલી રહ્યો છું, તમને સંભળાય છે? તમે કઈ બોલ્યા એવું લાગ્યું મને, કારણ કે હું ખરેખર કઈ બોલ્યો છું. તમારું નામ શું છે? લે, સૌથી પહેલા પૂછવાની વાત સૌથી છેલ્લે પૂછી. માફ કરજો, પણ ના ના ના, એટલે મેં તમને હજી નથી ઓળખ્યા, એટલે હવે ઓળખી ગયો. તમે હમણાં કીધું ને તમારું નામ વીણા ને બધું, પણ અત્યાર સુધી મતલબ ઓળખ્યા યુ નો, એટલે 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 હવે તમને કેવી રીતે સમજાવું, હું પોતે જ કન્ફ્યુઝ છું. ઇન શોર્ટ, ખબરદાર ખબરદાર જો મને ટૂંકી કીધી છે તો. હા, પણ બે તમને ક્યાં ટૂંકા કીધા?
એક કામ કરો ને, 3:30 ની મીટિંગ રાખો. હા હું આવી જઈશ. હા એની પહેલા કઈ પણ હોય તો તમે મને મેસેજ કરી જ શકો છો. થેન્ક યુ. પત્યુ માસી ઘરમાં જ છે? તો પછી બહારથી તાળું શું કામ માર્યું હશે? ગણપડતો નથી. મને પહેલા કહ્યું કે માસી નથી. હવે જરા તમે શાંતિ રાખશો પ્લીઝ? એ જ તો મથામણ છે. મને ક્યારે શાંતિ હોતી જ નથી. આ કાલથી માસીની જે અહીંયા બેઠી બેઠી રાહ જોઉં છું ને, એ કેમ જોઉં છું ને, એ મારું મન જાણે. મને જરાય ધરપત ન રહે. હા અને મારો જીવ છે ને થોડો હળબળ્યો. હા તમને ભમરો ખબર છે? ભમરો બસ મને ભમરો છે. હવે જ્યાં સુધી માસી નહીં મળે ને, હા ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. એટલે નહીં જ થાય. કે બસ વીણા, બસ હવે બસ કર, બોલવાનું બંધ કર. તો તમે 24 કલાક બોલતા રહો. હાસ તો વળી એમ આટલું બધું વિચારવાનું શું પૂછવા માટે? હા આ તો કઈ પૂછવાનો સવાલ છે? હું છે ને બોલતી સારી લાગુ. હું શાંત બહુ ખરાબ લાગુ. અને હું જયારે ચિંતામાં હોઉં ને ત્યારે મારાથી થોડુંક વધારે બોલાઈ જાય છે. બસ તો હવે માસીના માટે શું કરું? ચૂપ કરવાની જરૂરી છે? શું? ના એટલે એ હા મને યાદ આવી ગયું કે માસી ક્યાં છે. હે તમને ખબર છે તો ક્યાંના કેતા કેમ નથી? મારી પાસે આટલું બધું બોલાવડાવી દીધું, થાકી ગઈ હું તો. એમ હસ તો વળી. અરે ક્યાં જાઓ છો ક્યાં તમે? એટલે તમે મને કહો તો ખરા કે મારે અહીંયા બેસીને તમારી રાહ જોવાની છે કે તમારી સાથે આવવાનું છે? અને જો તમારી સાથે આવવાનું છે તો હું તમારી સાથે સુરક્ષિત તો છું ને? ના એટલે આમ મને ચીસ પાડતા આવડે છે. હા અને મારી પાસે પેટી ભરને હથિયારો પણ છે. અને એક એક હથિયારો એવા છે ને કે તમે જેવા જોશો ને એવા ડરી જ જશો. માણસ તો તમે સારા લાગો છો. મને મારા મિત્ર પર પૂરી ખાતરી છે કે ખરાબ માણસ મારી નજીક તો નહીં જ આવી શકે. અરે ક્યાં જાવ છો? ઉભા રહો, મને મારી પેટી તો લેવા દો. ઉભા રહો.
શેફાલી હર્ષભાઈ નો બીજો એક્સિડન્ટ છે. પહેલા જયારે હર્ષભાઈ અને મહેકભાઈ નો એક્સિડન્ટ થયો ત્યારે પપ્પાના કારણે જે થયું. ખુણાલ પ્લીઝ, આપણે આ વિષય પર ચર્ચા નહીં કરી. હર્ષભાઈ ને કેટલું ગિલ્ટ ફીલ થઈ રહ્યું હશે. હા એ તો છે, પણ એ અમરના મમ્મી એ સ્વભાવના બહુ સારા લાગે છે. બિચારા સાથે કેટલું ખોટું થયું છે, એમની દુનિયા ઉજળી ગઈ છે ને એની એમને જાણ પણ નથી. એમને જયારે ખબર પડશે ત્યારે શું રિએક્ટ કરશે તો ખાલી ભગવાનને જ ખબર છે. મને નથી લાગતું કે એ આઘાતને જીરવી શકે. શેફાલી, મને હર્ષભાઈ પર વિશ્વાસ છે, એ બધું સંભાળી લેશે અને યોગ્ય સમયે બધી વાત કરશે. પણ યોગ્ય સમય આવશે ક્યારે? ત્યારે હર્ષભાઈ બધી વાત કરશે, એની કોઈને કઈ ખબર છે? અને અમરની મમ એ ક્યાં સુધી આપણા ઘરમાં રહેવાની છે? એ તો ખબર નથી જન્મ. મેં મહેક ભાભીએ કહ્યું હતું, એમણે કંચનબેનને કહેવાની કોશિશ કરી, પણ મહેક ભાભીની વાત પૂરી થતા પહેલા જ એ આઘાતને લીધે બેભાન થઈ ગયા. એટલે હવે હર્ષભાઈને અમરના મમ્મીનું વધારે ધ્યાન રાખવું પડશે, ને એમને કઈ થઈ ગયું ને તો હર્ષભાઈ પોતાની જાતને વધારે દોષી માનવા લાગશે. કુશલ, એક વાત આપણા ફાયદામાં છે કે પોલીસ કમ્પ્લેન નથી થઈ, નહીં તો વાત એટલી ઉછળત કે આપણો જીવવો હરામ થઈ જાય. એ બધી વાત તો બરાબર છે જલ્પા, જ્યાં સુધી અમરના મમ્મી આ ઘરમાં રહેશે ત્યાં સુધી આપણે બધા એમનું ધ્યાન રાખવું પડશે. ભલે પછી આપણે એમના માટે જાત જાતના ત્યાગ આપવા પડે અને પોતાની જાતને ઘસી નાખવી પડે. વાહ છોકરી, શું મસ્ત ચા બનાવી છે, આમ મસાલો બસાલો નાખી. તું તારા પરિવાર વિશે મને બધું કહેતી હતી ને, તે કહેને જણાવ. હા, કુણાલભાઈ, રવિભાઈ અને કુશલભાઈ એ ફેમિલી બિઝનેસમાં છે. અને શેફાલી ને જલ્પા? શેફાલી કુકિંગ એક્સપર્ટ છે, એ કોમ્પિટિશન્સ પણ જીતી છે. અને જલ્પા નાનપણમાં જ અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી, પછી અહીંયા સેટલ થઈ. હું તો નાનપણથી જ એકલી, એટલે મારા નાનપણથી નહીં, અમારા દીકરાના નાનપણથી. અમરના બાપુ અને નાનો મૂકીને અમને છોડીને ચાલ્યા ગયા. બસ પછી ના જૂટકે મારે મૂછો ઉગાડવી પડી. એટલે એ અમર માટે એની મા પણ હું ને એનો બાપ પણ હું. સાચી કહું, પૈસાની ઉણપ નહોતી, પણ મારે મારા દીકરાને ભણાવવો, એટલે થોડી મહેનત કરી, પૈસા ભેગા કર્યા અને એને વિદેશ મોકલ્યો. હું ઓછું ભણે, મારી પાંખો કપાયેલી. અરે તેમાં તને શૌર્ય થવાની શી જરૂર છે, તે મને થોડી આંધળી કરીશ. હા, એક કામ તું કરી શકે, આંધળીને અંધારામાં રાખી શકે. કરો છો? કરવી તો પડે ને, આ ઉંમરે સારી વાતો ના કરું તો કેવી લાગુ? અને હાજર જવાબી પણ છે. એ તો છું જ. આંટી એક સવાલ પૂછું. એક શું કામ, તો પૂછ પૂછ. અમરના અમેરિકા જવા પહેલાનું અને અમેરિકાથી આવ્યા બાદના વર્તનમાં તમને કઈ ફરક લાગે છે? હા, બહુ. એટલે એ અમેરિકા ગયો ને એ પહેલા એટલો વાતોડ્યો, આખો દિવસ બડ 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 કર્યા જ કરે, મારા કાન પકવી નાખે. પણ જ્યારે કેમ અમેરિકાથી પાછા આવ્યા પછી એકદમ શાંત થઈ ગયો. પૂછીએ એટલા સવાલોના જવાબ આપે,
અને છોકરી તું તો એની ખાસ બનપણી છે ને, તો પછી આ બધા સવાલો મને શું કામ પૂછે છે? એક્ચ્યુઅલી આંટી, હું હું એવું જાણવા માંગતી હતી કે હું જે અમર માટે ધારું છું, જે વિચારું છું, એમ એમ સેમ તમે વિચારો છો કે નહીં? મને તો લાગે તે તો મને બહુ સવાલો પૂછ્યા. હવે હું તને એક સવાલ પૂછીશ, સાચો જવાબ આપજે છોકરી. હા પૂછો ને. તું ને અમર ખાસ મિત્રો એ તો હું સમજી ગઈ, પણ એ છોકરી ખાલી સારા મિત્રો જ છો કે કઈ આગળ એટલે કઈ ચક્કર વક્કર? ના આંટી, ચક્કર એવું કઈ નથી. તો સારું, માં કારણ કે અમર નું તમે આવી ગયો. અમર દીકરા આવી ગયા તું? અરે માની, જય માતાજી, જય માતાજી, કેમ છો? અરે વીણા, વીણાડી તું? હા કુશલ, જરા નીચે આવજે ને, આપણે એક ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ કરવાની છે અને એની પહેલા હર્ષભાઈ જોડે વાત કરવાની છે. હર્ષભાઈ હજી સુધી આવ્યા નથી, અમે લોકો એમની રાહ જોઈ રહ્યા છે. તું પણ આવ. અર્જન્ટ મીટિંગ? અચ્છા ચાલો આવો. ચાલ માસી, સૌથી પહેલા તો મને એ કહો કે અહીંયા કેમ અને આ આ ઘર કોનું છે? આવીને સવાલોની ગોળીઓ શરૂ, અને જ્યાં સુધી હું આને જવાબ નહીં આપું ને ત્યાં સુધી એ મારું માથું ખાતા કરશે. જો છોકરી ધ્યાનથી સાંભળ, આ છે ને એ મહેક દીકરી છે. જેમ મેં મહેકબેન, કેમ છો? અરે આ ઘર એનું છે. જેમ બે એ એનો અહીંયા પરિવાર પણ રહે છે. અમરને વાગ્યું તું અને હોસ્પિટલ અહીંયાથી નજીક છે, એટલે અમે થોડા દિવસ આ મહેકના ઘેર રહેવાના છીએ. સમજી ગઈ? હા બધું સમજી ગઈ. આવી ગયા તમે? કાલની મીટિંગ વિશે તમારી સાથે વાત કરી હતી. આ બધા કોણ છે?